હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વરની કેડિલા જાયરસ કંપની નજીક જાહેરમાં અત્યંત દુર્ગંધયુક્ત રાસાયણિક પાણીનો ધોધ વહેતો જોવા મળ્યો હતો. પીળા ઘટ અને ફીણયુક્ત રાસાયણિક પાણીના ધોધ અંગે જીપીસીબીમાં જાગૃત નાગરિકો ફરિયાદ થતાં જ પ્રાદેશિક અધિકારી મેદાનમાં આવ્યા હતા. અંકલેશ્વરમાં પર્યાવરણ જાણવાના નિયમો નેવી મૂકી લગાતાર ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષિત રાસાયણિક કેમિકલયુક્ત પાણી સ્ટોર્મ વોટર ડ્રેનમાં તેમજ વરસાદી કાંસ અને આમલા ખાડીમાં વહી રહ્યું હોવાની છેલ્લા 15 દિવસથી કરી રહ્યા છે. પર્યાવરણ પ્રેમી લગાતાર 15 દિવસથી વસાહતમાં વહેતા રાસાયણિક પાણી અંગે ફરિયાદ વચ્ચે પણ પ્રદૂષણ ફેલાવતા બે જવાબદાર ઉદ્યોગકારો દ્વારા પ્રદૂષણ ફેલાવવાનું બંધ નથી કરી રહ્યા અને વધારી રહ્યા છે, જેને લઈ એસેટ આંખ બદનામ થઈ રહી છે. જેને લઈને આ વચ્ચે સોમવારના રોજ જીઆઈડીસી વિસ્તારમાં કેડિલા જાયરસ કંપની નજીક વરસાદી કાંસ પીળા ઘટ્ટ રંગનું દુર્ગંધ મારતું એસિડિક પાણીનો ધોધ વહી રહ્યો હતો. તીવ્ર વાસ અને ફીણ સાથે વહેતા આ દૂષિત પાણીના ધોધ અંગે સ્થાનિક પર્યાવરણ પ્રેમી અને જાગૃત નાગરિકને થતા તેઓ દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરી હતી. જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયા જાતે મેદાનમાં આવ્યા હતા અને મોનિટરિંગ ટીમ સાથે સ્થળ તપાસ શરૂ કરી હતી. સ્થળ પરથી સેમ્પલ લીધા હતા, જે બાદ જે વિસ્તારમાંથી પાણી આવી રહ્યું હતું એ વિસ્તાર તરફ ફૂડ પેટ્રોલિંગ કરી કંપની સુધી પહોંચ્યા હતા. પ્રાથમિક શંકાના ઘેરામાં આવેલ કંપની અને તેની બહારથી પણ જીપીસીબી એ સેમ્પલ લીધા હતા, જે બાદ કંપની ખાતે સઘન તપાસ કરી હતી અને કંપની ખાતે પર્યાવરણના ઉલ્લંઘન બદલ સ્થળ નોટિસ ફટકારી હતી. ચોમાસાની ઋતુની અંદર વરસાદી પાણી સાથે પ્રદૂષિત પાણી વહેવાની અનેક ઘટનાઓ બની છે, ખાડીઓમાં ગઈ છે, પરંતુ હાલ વરસાદ બંધ છે. તે છતાં પણ વરસાદી કા જે ગટરો છે એની અંદર અલગ અલગ કલરના પ્રદૂષિત પાણી વહેવાની ઘટનાઓ છેલ્લા 15 દિવસથી બને છે. 15 દિવસથી અમે રોજને રોજ આ બાબતની ફરિયાદો જીપીસીપી સ્થાનિક સમૂહના પ્રતિનિધિઓને કરી છે. આ બાબતે આજે જીપીસીપીએ કેટલીક કંપનીઓ સામે કાર્યવાહી કરી છે અને રંગે હાથ પકડાઈ છે એવું અમને સત્તાવાર માહિતી મળી છે. અમે આશા રાખીએ છીએ કે જીપીસીપી હવે આની સામે સખ્ત કાર્યવાહી કરે અને અન્ય કંપની આ બાબતનું પુનરાવર્તન ન કરે એવું ઉદાહરણ બેસાડે. સલીમભાઈ, વારંવાર સામાજિક કાર્યકર્તાઓ અને સંસ્થાઓ દ્વારા કેમ કામ કરવામાં આવે છે, જીપીસીપી દ્વારા કેમ કોઈ પગલાં આગોતરા ભરવામાં નથી આવતા? અમે આ જ સવાલ જીપીસીપીને પણ કરેલો કે સાહેબ, તમારી પાસે સાધનો છે, માણસો છે, મોનિટરિંગની ટીમો છે, એનસીટી છે, ઔદ્યોગિક સમૂહની ટીમ છે અને જીઆઈડીસીની ટીમ છે, તે છતાં આવી ઘટનાઓ બને છે. જીપીસીપીના અધિકારીને એવું કહેવું છે કે અમારી ટીમ પણ ફરતી હોય છે, પરંતુ કેટલાક લોકો રાજાનો લાભ લેતા હોય છે અને વહેલી સવારે આવું કામ કરતા હોય છે. અમારી સામે જ્યારે પણ આવું આવે છે તો અમે કાર્યવાહી કરીએ છીએ એવું એમણે મને કહ્યું છે.